नमस्कार विद्यार्थी मित्रों, राइट आंसर नी नवोदय चैनल में आपनु फरीथी स्वागत छे। आपना माटे आनंदना समाचार छे के नवोदय नी आपणी परीक्षा जे छे एनी तारीख जाहिर थई गई छे। नवी तारीख आवी छे 11/8/2021 बुधवारना रोज आपणी परीक्षा लेवाशे। ओके, तो बहु आनंदना समाचार छे आपणा माटे मित्रों। हवे छेल्ला दिवसो बच्या छे आपणे, त्यारे शुं तैयारी करी? तो छेल्ला महत्वना आ दिवसोमां अति મહત્વના ફકરાઓની આપણે આજે શ્રેણી ચાલુ કરી રહ્યા છીએ। એમાં પહેલો ફકરો આજે લેવાના છીએ। તો મિત્રો તૈયાર થઈ જાઓ પરીક્ષાની તૈયારી, છેલ્લી તૈયારીઓ માટે આપણે। અને છેલ્લે હજી પણ જે કે મિત્રો નવા જોડાયા હોય, બરાબર છે, અને મોડલ પેપરો બાકી હોય તો અહીંયા મોડલ પેપર વેબસાઇટ ઉપર મૂકેલા છે। આ 17મું પેપર પણ મૂકાઈ ગયેલ છે અને માસ્ટર પેપર 1 ઓગસ્ટના રોજ મૂકવામાં આવશે। 1/8ના દિવસે આ તારીખ લખી લો, માસ્ટર પેપર હશે કે જેમાંથી 80% પૂછાવાની સંભાવના છે। એવું પેપર આપણે 18મા નંબરનું પેપર જે છે ત્યાં મૂકવાના છીએ। આ પણ એક અગત્યની તમારા માટે સૂચના। અહીંયા મોડલ પેપર 17 મૂકાઈ ગયા છે, આ તો 9 જૂની આ સ્ક્રિપ્ટ છે, પણ અહીંયા 17 તમને મળી જશે, તમારા માટે ખૂબ જ કિંમતી છે। સબસ્ક્રાઇબ કરી લો ચેનલને અને બેલ આઇકન દબાવી દો। હવેના જે આ 15 દિવસ પાછળના 17 દિવસે આપણા માટે ડેલી અપડેટ આવતા રહેશે, ડેલી વિડીયો પણ કદાચ મળતા રહેશે તમને। અને તમારી તૈયારી હવે પૂરજોશમાં તમે ચાલુ કરી દો, પરીક્ષાનો સમય હવે જાહેર થઈ ગયો છે। ચલો વિડીયો આડો કરી દેશો એટલે તમને ફકરો કેવી રીતે કરવો એની મજા આવશે। આ ફકરા તમે ક્યાંય પણ જોયા હશે નહીં અને પૂછાયેલા છે પાછલા વર્ષોની ક્યાંક ને ક્યાંક પરીક્ષાઓમાંથી આપણે પૂછાયેલા છે, ફકરા લીધા છે। આ ફકરાની ખાસિયત મિત્રો એ છે કે અહીંયા એક ટાઈમર મૂકેલું છે, જે ટાઈમર છે 30 સેકન્ડનું છે, બરાબર 30 સેકન્ડ, યાની કે 1/2 મિનિટમાં તમારે જવાબ આપી દેવાનો છે। હું ટાઈમર ચાલુ કરું ત્યારે ફકરો વાંચી લેવાનો, બરાબર છે। કારણ સીધી વાત છે કે સાહેબ 5 પ્રશ્નો છે એટલે આપણને 25 પ્રશ્નો માટે 15 મિનિટ મળે જોર મારો તો, બરાબર છે, એનાથી વધારે મળે નહીં। કારણ કે આપણે ગણિતમાં સમય લેવાનો છે, આકૃતિઓમાં સમય લેવાનો છે, એટલે ગુજરાતી માટે જેટલો ઝડપથી આપણે ફકરાને ન્યાય આપીશું એટલું આગળ પડશે। ચલો તો તમારો સમય શરૂ કરું છું, અહીંયા ટાઈમર ચાલુ થઈ ગયું છે। ફકરો છે રાજા વિશ્વામિત્રનો, તમે અહીંયા વાંચી લો, વિડીયોને એવું લાગે તો ઊભો કરી દો, પોઝ કરી દેવાનો, વિડીયોને પોઝ કરવો છે યાની કે સ્ટોપ કરવાનો, ત્યાર પછી આ તમે ફકરો વાંચો અને પ્રશ્નનો જવાબ આપણે ચર્ચા કરીએ છીએ। તમે પેલો જવાબ આપી દો, તમારો ટાઈમર ચાલુ છે। ચાલો ટાઈમ અપ મિત્રો। રાજા વિશ્વામિત્ર જંગલમાં કેમ ગયા હતા? તો ફરવા માટે તો ગયા નતા, એટલે આ પણ આવે નહીં, પ્રાણીઓનો શિકાર કરવા। ચલો અહીંયા જોઈએ તો વિશ્વામિત્ર એક રાજા હતા, તેમને શિકારનો બહુ શોખ હતો, તો સીધી વાત છે જંગલમાં માણસ કંઈ ફરવા જાય નહીં, શિકારનો શોખ હતો તો શિકાર કરવા માટે જાય, તો અહીંયા જ સીધો લોક થઈ જશે આપણો જવાબ, તો જવાબ આવશે બી। ચલો પહેલો પ્રશ્ન આપણો પૂરો, ચલો બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર। ચલો ફકરો તો તમે લગભગ વાંચી લીધો છે, ત્યાર પછી તમે એના જવાબ માટે હું ટાઈમર ચાલુ કરું છું। ટાઈમર ચાલુ થઈ ગયું છે મિત્રો આપણો, 30 સેકન્ડનો સમય। રાજા અને તેમના અનુચરો ઘણા પ્રાણીઓનો શિકાર કરવામાં સફળ થયા, રસ્તો ભૂલી ગયા હતા, એક પણ પ્રાણીનો શિકાર કરી શક્યા નહોતા, પાછા ઘરે જવાના મૂળમાં નહોતા। રાજા અને તેમના અનુચરો ઓકે, ટાઈમ પૂરો, શું જવાબ આવે છે? એક પણ પ્રાણીનો શિકાર કરી શક્યા નહોતા, બરાબર છે, રાજા અને તેમના અનુચરો, એ જવાબ આપણા માટે આવશે। ઓકે ચાલો ત્રીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર, ચાલો ટાઈમર ચાલુ કરું છું, ટાઈમર ચાલુ। અનુચરોનો અર્થ છે, ફકરામાં અનુચરોનો અર્થ શું થાય મિત્રો? આપણે ફકરા પર જ જવાનું, જો આ ખાસ વસ્તુ યાદ રાખજો તમે, ઓકે, તમે માંદા પડો ત્યારે તમને મદદ કરે છે એ લોકો, તમે જેની સાથે રમી શકો એ લોકો, તમારી જરૂરિયાત મુજબ સેવા કરનારા લોકો, અને જંગલમાં તમે ખોવાઈ ન જાઓ એ માટે માર્ગદર્શક તરીકે કામ કરનારા લોકો, તો અનુચરો, અનુચરો શબ્દ અહીંયા ક્યાંક ફકરામાં હશે, તમે શોધી કાઢો અનુચર, સમય પૂરો થઈ ગયો છે સાહેબ। ચલો તો જવાબ આપી દઉં, અનુચરો સાથે જંગલમાં હતા, એક દિવસ પોતાના અનુચરો, અનુચરો એટલે
સેવકો, પોતાની જરૂરિયાત મુજબ સેવા કરનારા લોકો, સી જવાબ આપણો આવશે. ઓકે ચાલો ટાણ, ચાલો ચોથો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. ચાલો ટાઈમર ચાલુ કરું છું, ટાઈમર ચાલુ. ઓકે પ્રશ્ન છે, તેઓ પાણીની શોધમાં હતા ત્યારે તેમણે શું જોયું? ચાલો જવાબ આપી દો મિત્રો, કમેન્ટ બોક્સમાં પણ નીચે જવાબ લખી દો. આ પાંચ પ્રશ્નો છે તો પાંચે પાંચના કમેન્ટમાં જવાબ લખી દેજો, હું બધાના કમેન્ટમાંથી જવાબ વાંચીશ. પાણીની શોધમાં હતા ત્યારે તેમણે શું જોયું? હોટલ જોઈ, શું જોયું? ચાલો શું જવાબ આવે બોલો સાહેબ, શું જવાબ આવશે? ટાઈમ પૂરો. ઝૂંપડી જોઈ સાહેબ, તેવામાં તેમણે એક ઝૂંપડી જોઈ. ઓકે ચાલો ડેન ડેન, પરીક્ષા જાહેર થઈ ગઈ છે મિત્રો, મજા આવશે હવેના વિડીયો જોવાની. ચાલો પાંચમા નંબરનો પ્રશ્ન, ઋષિ વશિષ્ઠ કેવા હોતા? ઋષિ વશિષ્ઠ કેવા હતા? ચાલો ટાઈમર ચાલુ તમારી સ્ક્રીન પર, 30 સેકન્ડનો સમય, જવાબ લખી નાખો, ત્યાર પછી હું તમને જવાબ આપું છું. ફકરામાં વાંચતા જઈએ આપણે, બરાબર છે એ બરે છે, તમારે વાંચવાનું. મહાન ઋષિ વશિષ્ઠ, ઋષિની ગાય હતી જે ચમત્કારિક શક્તિ હતી, નંદીની ગાય, ચમત્કારિક શક્તિ. ઋષિ વશિષ્ઠ કેવા હતા? આ ફકરાના આધારે તમારે જવાબ આપવાનો છે. શું જવાબ આવશે મિત્રો? એ ટાઈમ ઇઝ અપ. આતિથ્ય ભાવનાવાળા, કારણ કે જુઓ અહીંયા પેલા જે સિકા બધા હતા તો તરત સિપાવા જંગલમાં ગયા વશિષ્ઠ, બરાબર છે? તો મહાન વશિષ્ઠ જે હતા એમણે બધાને આશરો આપ્યો ને એ બધી બધું સેવા બધી કરી, તો પછી એનો અર્થ શું થાય? આતિથ્ય ભાવનાવાળા, ઘરે મહેમાન આવે અને તમે આગતા સ્વાગતા કરો એ. તો ચાલો દોસ્તો, આપણા પાંચ પ્રશ્નો પૂરા, પાંચે પાંચ કમેન્ટ બોક્સમાં લખીને મને જણાવો, વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો. આજે તારીખ જાહેર થઈ ગઈ છે 11/8/2021. ચાલો આવતા વિડીયોમાં મળીશું. અને હા, મને એક અગત્યનો મિત્રો કામ કરો, તમે વિડીયોનો સમય કયો રિલીઝ કરવાનો રાખીએ, સાંજે કે સવારે, તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. ખાસ જરૂર છે કે તમને કયા સમયે વિડીયો, હવે કારણ કે આવનારા દિવસો થોડા બચ્યા છે આપણી પાસે, એટલે આપણે એ પ્રમાણે કામ કરી શકીએ. ચાલો તો એ પણ મને કમેન્ટ બોક્સમાં લખજો કે વિડીયો ક્યારે રિલીઝ કરવો. ચાલો તો ડેન ડેન, ટાટા, બાય બાય, સી યુ.